ને મિત્રો, મજામાં મિત્રો. આપણે ખબર છે, એસટીઆઈ 2021 ની અંદર જે આજે પરીક્ષા લેવાની છે, અને એમાં રીઝનિંગ, પઝલ એ બધું જે જેમ કે ઘડિયાળ, સમય, આ બધું પૂછાતું જ હોય છે. પણ મિત્રો, વારંવાર આવું જ પૂછાતું હોય છે કે ભાઈ, બે કાંટા વચ્ચે ખૂણો શું, આવું બધું પૂછાય જ છે. અને એટલું બધું સહેલું છે કે વાત જવા દો. મિત્રો, ઘણી વખત છે ને સૂત્ર તમારે ભૂલાઈ જાય છે, તો હવે એનું શું કરું? તો આ તમને પૂછાય છે કે ભાઈ, કાંટા અને મિનિટ કાંટા અને જે કલાક કાંટો એની વચ્ચેનો કે ખૂણ આટલા વાગે શું થાય, આ બધું પૂછાય છે. તો ચાલો આપણે એક ટ્રીક કરીએ. તો મિત્રો, સૂત્ર તમારી સામે છે, અને મિત્રો યાદ પણ રાખી લેશું કે આ સૂત્રમાં ગડબડ કેમ થાય છે અને શું કરું. તો તમને ખબર છે કે 12 વાગ્યાની વાત છે. તો સૂત્ર આવું છે, 11 H અને 60 M, એટલે 11 H એટલે 11 કલાક અને 60 મિનિટ, તો 12 વાગ્યાનું ભાન. બિલકુલ તમને યાદ જ છે કે 11 કલાક હોય અને એની ઉપર જો 60 મિનિટ થઈ જાય તો 12 વાગ્યાનું ભાન થાય. પણ આડું અવડું બાદ કરીને અડધા સાથે માન. હા, આ એક યાદ રાખવું પડશે. પણ મિત્રો બધું સમજી લેશો. શું યાદ રાખશો? 11 H અને 60 M, બરાબર, એટલે મિનિટ. તો 12 વાગ્યાનું ભાન આડું અવડું, અચ્છા આડું અવડુંની વાત છે, બાદ કરીને, ઓકે, અને અડધા સાથે માન. ચાલો એટલું શું તો કઈ સમજી લઈ મિત્રો. સિમ્પલ જો, 11 H અને 60 M, તો 12 વાગે એ તો, એટલે આ યાદ રહી જશે, 11 H અને 60 M, તો 11 H અને 60 M આ યાદ છે. હવે અહીંયા આવી જાય, આડું અવડું કરવું છે, એટલે આપણે શું કરશું, H ને અહીંયા લઈ આવશું અને M ને અહીંયા લઈ આવશું. લ્યો, આડું અવડું થઈ ગયું. ઊંધું કરી શકે, 11 ને તમે અહીંયા લઈ જાઓ અને 60 ને લે, તોય કઈ પ્રોબ્લેમ નથી. ઓકે, અમારે એમ કરું, કાંઈ વાંધો નહીં. આપણે તો શું કરશું, 60 ને આગળ લઈ આવ્યું, H તો અહીંયા હતો, પછી 11 M કરી નાખશું. એમાં વાંધો નહીં, જે કરવું હોય છૂટ, કોઈ પણ એક વસ્તુ, કાં સંખ્યા ને કાંઈ, એટલે આડું અવડું કર્યું, બાદ કરીને, ચલો બાદ કરી નાખી, આમ કરો કામ કરો ફેર નથી પડતો, બાદ કરીને અડધા સાથે માન, અડધાય કરવાના જાણે, ઓકે, અડધાય કરીને, અને માન પણ આપવાનું છે મિત્રો. માન એટલે માનાંક આપશો, બસ પતી ગયું, આ પૂરું થઈ ગયું. ફરીથી તમે આ બદલાવી તો નાખ્યા જ છે, બરાબર. તો આડું અવડું કર્યું છે, બાદ પણ કરી દીધું છે, અને અડધા પણ કર્યા છે, અડધા સાથે માન. તો મિત્રો આ તો યાદ રહી જ જશે, કોઈ ટેન્શન નથી. હવે તમને બધાને ખબર છે કે માનાંક એટલે શું, કે તમે આ સંખ્યા ને આ સંખ્યા જે મોટી હોય ને બાદ કરી નાખવાની, જવાબ છે માઇનસ નહીં આવે, પ્લસ આવશે, બસ આટલી જ વાત. એટલે કે અહીંયા 100 હોય ને અહીં 300 હોય, તો 100 માંથી 300 કઈ વાંધો, 300 માંથી 100 એટલે કે 200, અથવા તો ઓછા 200 છે, છેલ્લે 200 થઈ જશે, બસ એવું કઈ. મિત્રો આ કામ પતી ગયું છે, કારણ કે તમને સૂત્ર પણ યાદ રહી ગયું છે. તમે ડાયરેક્ટ પણ 60 H ઓછા 11 M, એમ એટલે મિનિટ હશે, એ જ એટલે અવર એટલે કલાક હશે, તો કલાક નાય ગોઠવાના છે, મિનિટ નાય, બસ બાકી તો સાદુરૂપ આપવાનું છે. તો તમને કઈ રીતે યાદ રહી, કોઈ ટેન્શન નથી, તમને આ રીતે રીતે રાખો, આ રીતે રીતે પણ રાખો, પણ આવું કર્યું છે ને એટલે તમને ડાયરેક્ટ કદાચ હવે યાદ રહી જશે. તો હવે જુઓ જે આપણને ખબર છે કે કલાક કેટલી છે, 4, મિનિટ કેટલી છે, 35. ચાલો આ H છે, આ M છે, ચાલો 4 થી ક્યાં મૂકશું, ડાયરેક્ટ કરું 60 × 4, તો 6 × 4 = 24, એટલે 240 થયા. ઓછા મિનિટ સાથે હવે 35 × 11, મિત્રો તમને ઓલી શોર્ટકટ આપી દી, શું કે કોઈ પણ સંખ્યાને 11 સાથે ગુણવા હોય તો આ છેલ્લો અંક છે એ અહીંયા મૂકો, પછી આ બેનો સરવાળો અહીંયા મૂકો, એટલે 5 ને 3 = 8, અને આ છેલ્લો અંક અહીંયા મૂકો, 385, એટલે ડાયરેક્ટ થઈ જશે કે 385 છેદમાં 2, અને માનાંક તો છે જ. હવે તમને ખબર છે કે 385 આમાંથી આ નહીં છે, પણ આમાંથી તો આ જઈ શકશે, અથવા તો માઇનસ આવશે, તો પણ છેલ્લે પ્લસ કરવા છે, એટલે આપણે આમાં શું કરશું કે જે મોટું છે એમાંથી નાનું બાદ કરશું. જોજે 5 માંથી 0 જાય તો 5, 8 માંથી 4 જાય તો કે 4, 3 માંથી 2 જાય તો 1/2. હવે તો કઈ પ્લસ જ કરવાનું છે, એટલે માનાંક આપણે ન કરો તો ચાલશે. હવે જોજો 145 ના 2, તમે તરત કરશો 7 × 2 = 14, પછી 5 વડે તો 2 × 2 = 4, અને 1 વધશે એટલે 72.1 દુત્યાંશ. આવું ક્યાંય છે? તમે કહેશો હા સર, આર્યું પહેલું જ છે, 72.1 દુત્યાંશ. તો મિત્રો હવે આવા સમજણા કરી લેજો, અને સાવ સહેલું છે, આવું વારંવાર પૂછાય છે, આ જીપીએસસીની અંદર એસટીઆઈની જે એક્ઝામ છે એમાં પૂછાણું જ છે, અને તમને આવડી જ જશે. તો મજા આવી શું, એટલે 60 H - 11 M/2, અને માને આડું અવડું બાદ કરીને અડધા સાથે માન, 11 H ને 60 M, તો 12 વાગ્યાનું ભાન. તો 12 વગાડવા છે, યસ, 11 H એટલે 11 કલાક અને 60 મિનિટ એટલે પણ 12 વાગે છે, અને તમે આવું કરી લેશો તો પણ 12 વાગવાના છે. પણ મિત્રો આપણને ખબર છે કે એક એક માર્ક કિંમતી છે, અને લઈને જ આગળ વધવું છે. અને હા, હજી એક સરસ પઝલ છે આપું, ચલો જોઈ લઈએ.
મિત્રો બહુ મસ્ત ક્વેશ્ચન છે, પણ તમને એમ થાય છે કે ઓ આવું સરસ છે, મજા આવે એવો ક્વેશ્ચન છે. જો તમે લોકો નવા છો તો તમે આ રકમ લખીને જાતે ટ્રાય કરજો અને મજા પણ આવશે. જો શું કીધું છે, એક સમબાજુ ત્રિકોણાકાર પ્લેટને કાપીને એન નાની એક સરખી સમબાજુ ત્રિકોણાકાર પ્લેટ બનાવી છે. મિત્રો આવું તો જ બને, તમે વિચારો છો કે આ એક સરસ મજાની આ છે બરાબર. હવે એના જેવી જ બનાવી તો તમને ખબર જ છે કે આના જે મધ્ય બિંદુ છે ને એ તમે આમ જોડી દો ને તો જોજો એના જેવી જ બની, પછી સમબાજુ જ બને હે ને. આ ત્રણેય બાજુ પણ સરખી હશે, આ ત્રણ બરાબર એટલે સેમ બને છે. એટલે કે એકમાંથી ચાર બને છે, સમજાય છે મિત્રો. હવે ધારો કે એટલે એમ એન એક સરખી સમબાજુ ત્રિકોણ પ્લેટ બનાવવામાં આવે છે તો નીચે પૈકી એનનું શક્ય મૂલ્ય એટલે કેટલી બનશે એમ. હવે મિત્રો આ કેવી રીતે ખબર પડે, કઈ કેટલી વાર કરવું એવું કઈ નથી કીધું, પણ મિત્રો સરસ મજાનું લોજિક છે. શું ખબર છે કે એકમાંથી કેટલી બને છે, તો કે સર ચાર બને છે. ચલો આને બનાવીએ તો કે આમાંય પાછી જો ચાર બની કે ના, પછી આમાં પણ કેટલી બનશે ચાર બનશે, આમાં પણ કેટલી બનશે ચાર બનશે, સમજાય છે મિત્રો. તો કોઈ એક પ્લેટમાં ચાર બને છે, ધેટ મીન્સ ચાર ના જ ગુણાંકમાં, બીજું ચાર અથવા તો ચાર નો વર્ગ બરાબર, અથવા તો ચાર નો ઘન, અથવા તો ચાર નું ચાર ઘન, હા કે ના. તો બસ અહીં સુધી વહી જાય તો ખબર પડી જાય. જોજે તમે જો ચોકે ચોકે સોળ તો છે નથી, ચોકે ચોકે સોળ ચોકું ચોસઠ, અને હવે ચોસઠ ચોકું, તમે તરત કહી દેશો સર 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 આવડી ગયું. કેટલાકને કદાચ ન આવડતું હોય તો તમારે વિચાર ચોસઠ ચોકું એટલે મનમાં વિચારવાનું ચોકે ચોકે, કારણ કે આપણે ચોસઠ ભેગું ચાર જ ગુણી છે, ચોકે ચોકે સોળ એક છ ચોક ચોવીસ ને પચીસ, બિલકુલ સાચું છે મિત્રો 256. તો મિત્રો આ રીતે પણ પૂછાય કે તમને સંદર્ભ પકડાય કે ભાઈ આ ચાર ના ગુણાંકમાં જ આગળ જશે ગાડી, કારણ કે એકવાર બધાને કરવાના, ધારો કે હવે કરશે તો પછી સરખા કરવાના છે ને, એટલે વળી પાછા આમ કરવા પડશે, હા કે ના. તો બહુ સરસ પ્રશ્ન, આપણે તમને કહીએ કે જીપીએસસીનો પ્રશ્નોને તમે સમજો બહુ મજા આવે, એટલે એન્જોય કરવાનું છે આ પેપરને, એન્જોય કરજો. ખરેખર જેણે પેપરમાં આ પ્રશ્નો મૂક્યા છે ખરેખર મસ્ત મૂક્યા છે. અને યસ મિત્રો સાવ સહેલું પૂછાય એવું ન વિચારે, કારણ કે તમે જીપીએસસીની પરીક્ષા આપો છો અને તમે એવી તૈયારી કરો છો. તો મિત્રો આવા પ્રશ્નો દ્વારા તમારી જે લોજિક છે, તમારું લોજિક છે એ સરસ બહાર આવે છે. તો મિત્રો ખૂબ રાજીપો, જેમને પણ પેપર કાઢ્યું હોય અભિનંદન. પણ મિત્રો તમને મજા આવી કે નહીં તો જરૂરથી કોમેન્ટ્સમાં લખજો. અને હા બધા ગણિતના અને બધા આવશે હો ને. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.